વેલકમ ટુ ધ એજ્યુકેશન એકેડમી આજે આપણે બીકોમ કોમ સેમેસ્ટર થ્રીના કોર્પોરેટ અકાઉન્ટના પ્રથમ પ્રકારની શરૂઆત કરીશું પ્રકારનું નામ છે લિક્વિડેટરના હિસાબો તો આ વિડિયોમાં આપણે લિક્વિડ એટરના હિસાબોનો સમગ્ર જે કોન્સેપ્ટ છે લિક્વિડેટર કોને કહેવામાં આવે છે શા માટે તૈયાર કરવામાં આવે છે અને લિક્વિડેટરના હિસાબો કઈ રીતે તૈયાર કરવામાં આવે છે આમ લિક્વિડેટરના હિસાબોના એકમના સમગ્ર કોન્સેપ્ટ અંગેનો અભ્યાસ આપણે આજના વિડિયોમાં કરીશું આપણે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો તમે આ ચેનલ પર પ્રથમવાર આવ્યા હોય તો આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો જેથી તમને આ પ્રકારના યુઝફુલ વિડીયો મળતા રહે આ ઉપરાંત તમે અમને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરી શકો છો તેમજ ટેલિગ્રામ ઉપર પણ તમે અમને જોઈન કરી શકો છો આ બંને અકાઉન્ટ અંગેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તો હવે આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ પ્રથમ તો લિક્વિડેટરનો અર્થ શું થાય છે તે આપણે જોઈ લઈએ તો લિક્વિડેટર કોને કહેવામાં આવે છે લિક્વિડેટર એટલે એવી વ્યક્તિ કે જેની નિમણૂક ફર્ચામાં ગયેલ કંપનીની મિલકતોનો નિકાલ કરી કાયદા મુજબ દેવા ચૂકવી આપવા માટે કરવામાં આવે છે એટલે લિક્વિડેટર એક વ્યક્તિ છે કે જેની નિમણૂક્ષા માટે કરવામાં આવે છે તો જે કંપનીનું વિસર્જન થાય છે ફળચામાં જાય છે એટલે કે કંપનીનું વિસર્જન થાય હવે જ્યારે પણ કંપનીનું વિસર્જન થાય તો કંપની પાસે જેટલી મિલકતો હોય છે આ મિલકતો વેચવામાં આવે છે તેનો નિકાલ કરવામાં આવે છે અને ત્યારબાદ તેના દ્વારા જેટલી રોકડ મળે છે આ રોકડમાંથી જે તે દેવા જે કાયદા કાયદાકીય જે દેવાઓ હોય છે અથવા કાયદાકીય દેવાઓ ચૂકવવા માટેનો જે ક્રમ હોય છે તો તે ક્રમમાં દેવા ચૂકવી આપવા માટે તેની નિમણૂક કરવામાં આવે છે ઇન શોર્ટમાં તમારે એમ સમજી લેવાનું કે લિક્વિડેટરની જરૂર ક્યારે પડે છે તો જ્યારે કંપનીનું વિસર્જન થાય છે ત્યારે તો આ થઈ ગયો લિક્વિડ એટરનો અર્થ ત્યારબાદ આપણે જોઈ લઈએ કે કયા કારણોસર આપણને લિક્વિડ જરૂરિયાત રહે છે અથવા કંપનીનું વિસર્જન થાય છે તો તે માટેના કારણો છે નંબર એક કંપનીમાં પૂરતી મૂડી ન હોય એટલે કે કંપનીએ પોતાનું કાર્ય કરવા માટે જેટલી મૂડીની જરૂરિયાત હોય જો કંપની પાસે તેટલી મૂડી ન હોય તો કંપની ફડચામાં જાય છે અથવા તેનું વિસર્જન કરવામાં આવે છે અથવા તેનું સંયોજન પણ થાય છે અને સમાવેશ પણ કરવામાં આવે છે તો પ્રથમ સંજોગ થઈ ગયો કંપનીમાં પૂરતી મૂડી ન હોય તો કંપનીનું વિસર્જન થાય છે ત્યારબાદ સેકન્ડ નંબર છે કંપની જે હેતુ માટે સ્થાપવામાં આવી હોય તે હેતુ પૂર્ણ થઈ જાય ધારો કે કોઈ કંપની ચોક્કસ હેતુ માટે કોઈ ચોક્કસ પર્પસ માટે તૈયાર કરવામાં આવી હતી અને તે હેતુ પૂર્ણ થઈ જ ગયો તો હવે કંપનીની કોઈ જરૂરિયાત રહેતી નથી પરિણામે કંપનીનું અસ્તિત્વ હવે નાબૂદ થઈ જાય છે કાયદાકીય મુજબ કાયદાકીય રીતે તે હવે અસ્તિત્વમાં રહેતી નથી હવે જ્યારે કંપનીનું જ અસ્તિત્વ ન હોય તો કંપનીની મિલકતો વેચવામાં આવે છે અને તેના દેવા ચૂકવી આપવામાં આવે છે તો આ બીજું કારણ થઈ ગયું ત્યારબાદ નંબર ત્રણ છે કોઈ પણ કારણસર કંપની ધંધો અથવા પેઢી ચાલુ રાખવી અશક્ય બને તો તે સંજોગોમાં પણ કંપનીનું વિસર્જન કરવામાં આવે છે ત્યારબાદ છે વિસર્જન માટેની પદ્ધતિઓ એટલે કે લિક્વિડ એટરની જરૂરિયાત ક્યારે રહે છે વિસર્જન માટે તો વિસર્જન કઈ પદ્ધતિઓ દ્વારા અપનાવવામાં આવે છે તો તે માટે મુખ્ય બે પદ્ધતિઓ છે પ્રથમ પદ્ધતિ છે ટ્રિબ્યુનલ દ્વારા વિસર્જન અથવા ફરજિયાત વિસર્જન અથવા અદાલત દ્વારા વિસર્જન આ ત્રણે ત્રણ શબ્દનો અર્થ એક જ થાય છે ટ્રિબ્યુનલ એટલે કે એક પંચ દ્વારા તેનું વિસર્જન કરવામાં આવે છે કે તેઓ જાહેર કરે છે કે હવે આ કંપની અસ્તિત્વમાં રાખવી શક્ય નથી ત્યારબાદ સેકન્ડ ઓપ્શન આવે છે ફરજિયાત વિસર્જન તો જો આપણ ઉપરના જે કારણોમાં સેકન્ડ નંબર જોયું હતું કે જેમાં હેતુ પૂર્ણ થઈ જાય છે તો અહીં પણ જે હેતુ પૂર્ણ થઈ ગયો એટલે હવે કંપનીનું વિસર્જન કરવું ફરજિયાત થઈ જાય છે તો આમ ફરજિયાત વિસર્જન પણ કહેવામાં આવે છે અને ત્યારબાદ આવે છે અદાલત દ્વારા વિસર્જન તે ત્રીજા પ્રકારના કારણ મુજબ હોઈ શકે એટલે કે જ્યારે કંપની ચાલુ રાખવી અશક્ય હોય કોઈક ભાગીદારો વચ્ચે મતભેદ ઉદભવે છે આ ઉપરાંત અન્ય કોઈ અયોગ્ય બનાવો બને છે તો તે સંજોગોમાં જો કંપની ચાલુ રાખવી અશક્ય બને તો અદાલત દ્વારા તે કંપનીનું વિસર્જન કરવા અંગેની માહિતી આપવામાં આવે છે અને ત્યારબાદ લિક્વિડેટરની નિમણૂક થાય છે અને લિક્વિડેટર જે તે ક્રમમાં મિલકતો વેચી અને જે તે ક્રમમાં દેવાઓની ચૂકવણી કરી આપે છે તો આમ થઈ ગયું પ્રથમ વિસર્જન અથવા પ્રથમ પદ્ધતિ ટ્રિબ્યુનલ દ્વારા વિસર્જન અથવા ફરજિયાત વિસર્જન અથવા અદાલત દ્વારા વિસર્જન ત્યારબાદ સેકન્ડ નંબર છે જેમાં આવે છે સ્વૈચ્છિક વિસર્જન અથવા મળ્યા મરજિયાત વિસર્જન સ્વૈચ્છિક વિસર્જન એટલે કે કંપનીના જે સંચાલકો હોય છે તેઓ સ્વેચ્છાએ બધા એકબીજાના સંમતિથી જો કંપનીનું વિસર્જન કરે તો તેને સ્વૈચ્છિક વિસર્જન કહેવામાં આવે છે અને બીજા શબ્દોમાં તેને મરજિયાત વિસર્જન કહેવામાં આવે છે કારણ કે અહીં કોઈપણ સભ્યો ઉપર વિસર્જન કરવા અંગે કોઈપણ પ્રકારનો ભર મૂકવામાં આવતો નથી આથી તેને મરજીયાત વિસર્જન કહેવામાં આવે છે અને આ વિસર્જનમાં અદાલતની કોઈપણ પ્રકારની દખલગીરી હોતી નથી આથી તેને મળજિયાત વિસર્જન પણ કહેવામાં આવે છે જો તમારે હાલમાં જે એમસીક્યુની પરીક્ષા લેવાની છે તો તેમાં એમસીક્યુની પરીક્ષામાં સારી રીતે તૈયારી કરવી હોય તો આ બંને પદ્ધતિઓ અંગે જે તમારી બુકમાં માહિતી આપી છે કયા સંજોગોમાં ફરજિયાત વિસર્જન થાય છે કયા સંજોગોમાં સ્વૈચ્છિક વિસર્જન થાય છે આ ઉપરાંત ફરજિયાત વિસર્જન માટે કયા કયા પક્ષકારો જવાબદાર છે જે તમારી બુકમાં આપ્યા હશે લેણદારો છે કંપનીના સંચાલકો છે ઇક્વિટી શેર હોલ્ડરો છે ડિબેન્ચર હોલ્ડરો છે સરકાર છે આ બધા પક્ષકારો તમારી બુકમાં આપ્યા હશે તો આ દરેક અંગેની માહિતી એકવાર વાંચી લેવી જેથી આ બંને પદ્ધતિમાંથી જો પ્રશ્ન પૂછવામાં આવે તો તમે તેને એટેમ્પ પણ કરી શકો તો આ થઈ ગઈ વિસર્જન માટેની બે પદ્ધતિઓ ત્યારબાદ આવે છે લિક્વિડેટરના હિસાબો અંગેના પત્રકો એટલે કે લિક્વિડેટર જે વિસર્જન પછી પોતાના હિસાબો રાખે છે જે મિલકતો વેચે છે અને દેવાઓની ચૂકવણી કરે છે તો તેના જે હિસાબો રાખવામાં આવે છે તો તે માટે કયા કયા પત્રકોનો ઉપયોગ થાય છે તો સામાન્ય રીતે લિક્વિડેટર માત્ર એક જ પત્રક તૈયાર કરે છે અને તેને કહેવામાં આવે છે લિક્વિડેટરનું આવક જાવકનું પત્રક અને તમારે શોર્ટ એક્ઝામ્પલ માટે પણ આ આવક જાવકના પત્રકને તૈયાર કરવાનું છે કારણ કે તેમાં ક્રમ ફરજિયાત છે તેનો પણ ક્વેશ્ચન આવી શકે અને જો તમે હાલમાં થર્ડ સેમમાં આવ્યા છો તો તમારા માટે આ પત્રક સૌથી ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આ પત્રકના આધારે જ તમારે એક્ઝામ્પલની ગણતરી કરવાની છે અને પરીક્ષામાં પણ આ જે પત્રક આપ્યું છે તે જ કામમાં પણ તમારે પત્રક તૈયાર કરવાનું છે યાદ રાખ હવે આપણે જોઈએ કે લિક્વિડ હેતરનું જે આવક જાવકનું પત્રક છે તે કઈ રીતે તૈયાર કરવામાં આવે છે તો આ આવક જાવકનું પત્રક તમે ધોરણ અગિયારમાં અભ્યાસ કરી ગયા છો કે એ ઉધાર બાજુ આવકો આવે છે જમા બાજુ ખર્ચાઓ અથવા જાવકોનો સમાવેશ થાય છે અને આપણે દાખલાની હંમેશા શરૂઆત ઉધાર બાજુથી જ કરીશું કારણ કે તેમાં જે બે ત્રણ વિગતો આવે છે તે ફરજિયાત હોય છે તો આવકો બાજુ અથવા ઉધાર બાજુ કઈ કઈ વિગત આવે છે પ્રથમ આવે છે રોકડ જે તમને દાખલામાં આપવામાં આવી હશે પાકા સરવૈયામાં કે કંપનીની રોકડ સિલક અથવા બેંક સિલક આટલી છે તો પ્રથમ આવક રોકડની આવે છે ત્યારબાદ આવે છે મિલકતોની ઉપજ એટલે કે કંપનીના જે લિક્વિડેટરની નિમણૂક કરી છે એટલે કે જે લિક્વિડેટર છે આ લિક્વિડેટર કંપનીની કેટલીક મિલકતોનું વેચાણ અથવા નિકાલ કરે છે તો તેનું વેચાણ કરતાં જે ઉપજ મળે છે તો તેની ઉપજ ઉધાર બાજુ લખવામાં આવે છે અથવા આવકો બાજુ લખવામાં આવે છે આ અંગેની માહિતી તમને તેના હવાલા પરથી મળી જશે કે કંપનીના લિક્વિડેટર કઈ મિલકતોનું કેટલી કિંમતે વેચાણ કરે છે ત્યારબાદ આવે છે નંબર ત્રણ મિલકતોનો વધારો હવે મિલકતોનો વધારો શું છે ધારો કે તમે કોઈક એક લેન્ડારને કોઈક મિલકત ગીરવે મૂકીને તેની પાસેથી રકમ ઉધારી લીધી છે જનરલી આપણે બેંક પાસેથી આ પ્રકારની રીતે નાણાં મેળવીએ છીએ કે આપણે બેંક પાસેથી લોન લઈએ છીએ તો તેના સામે અમુક રકમ આપણે ગીરો મૂકીએ છીએ અથવા ગીરવી મૂકીએ છીએ જેને તારણ તરીકે ઓળખવામાં આવે છે હવે આપણે એક્ઝામ્પલ લઈએ કે અહીં મિલકતોનો વધારો કઈ રીતે મળશે તો ધારો કે આપણે એક લોન લીધી છે અને લોનની રકમ છે રૂપિયા પાંચ લાખ અને આપણે તેના સામે જે મિલકત ગીરવે મૂકી છે તો તે મિલકતની કિંમત છે રૂપિયા છ લાખ તો બેંકવાળા શું કરશે જ્યારે આપણે લોન ચૂકવવા સક્ષમ નહીં હોય અથવા આપણું વિસર્જન થશે તો કંપની બેંકવાળા પોતાની પાસે જે આપણી તારણવાળી જમીનની કિંમત છે છ લાખ રૂપિયા તો આ જમીન છ લાખ રૂપિયાની કિંમતે વેચી આપશે અને તેમાંથી પોતાના પાંચ લાખ રૂપિયા જેટલા તેમના દેવું છે અથવા તેમનું લેણું છે તે પાંચ લાખ રૂપિયા લઈ લેશે અને બાકીના જે એક લાખ રૂપિયા આપશે તે લિક્વિડેટરને પરત આપશે યાદ રાખો કે આ વધારો કંપનીને પરત મળતો નથી અથવા માલિકને પરત મળતો નથી આ વધારો સીધો જ લિક્વિડેટરને પડત મળે છે તો આ રીતે મિલકતોનો વધારો અહીં આવે છે ઘણા બધા દાખલાઓમાં તમને મિલકતનો વધારાનો હવાલો જોવા મળશે ને આ માહિતી પણ તમને હવાલા દ્વારા મળશે અથવા પાકા સરવૈયામાં જે પાકું સરવૈયો આપ્યું હોય છે તો દેવામાં ત્યાં કૌંસમાં જે તે મિલકતનું તારણ પણ કહ્યું હશે અને મિલકત આપી હશે તેના કૌંસમાં પણ જે તે દેવા અંગેની માહિતી સ્પષ્ટ આપી હશે તો આ થઈ ગઈ લિક્વિડ એટરના આવક જાવકના પત્રકમાં આવક બાજુ જે ત્રણ વિગતો ઓલમોસ્ટ દરેક દાખલામાં તમને જોવા મળશે તેમાંથી પ્રથમ બે વિગતો ફરજિયાત દરેક દાખલામાં હશે હવે આપણે જાવકો બાજુ એટલે કે જે ચૂકવણીઓનો ક્રમ છે તે જોઈ લઈએ તો જાવકોમાં પ્રથમ જાવક આવે છે અથવા પ્રથમ ચુકવણી લિક્વિડ એટરે કરવાની હોય છે અને તે છે સંપૂર્ણ સલામત લેણ હવે સંપૂર્ણ સલામત લેણડા કોને કહેવાય તો હમણાં જ આ તમને એક એક્ઝામ્પલ આપ્યું કે બેંક લોન એ સંપૂર્ણ સલામત કહેવાય જો કંપનીનું વિસર્જન થઈ જશે કંપની પાસે પૂરતા નાણાં નહીં હોય છતાં પણ જે બેંકવાળા છે તેમને પૂરતી જે પોતાની પાંચ લાખ રૂપિયાની લોન હતી તેટલા નાણાં પરત મળી જવાના છે તો તેને સંપૂર્ણ સલામત લેણડાળો કહેવાય આ ઉપરાંત પણ સંપૂર્ણ સલામત લેણામાં બીજી ઘણી વિગતોનો સમાવેશ થાય છે આપણે હવે તે જોઈ લઈએ કે સંપૂર્ણ સલામત લેણડાળોમાં કઈ વિગતો આવે છે નંબર એક છે મિલકતના તાણા પર લીધેલ ઊંચીના નાણાં હમણાં જ તમને બેંક લોન દ્વારા તેનું એક્ઝામ્પલ ઉદાહરણ આપ્યું હતું ત્યારબાદ આવે છે કામદારોનું મજૂરી પગાર વેતન અથવા વોટર યાદ રાખો સંપૂર્ણ સલામત લેણદારોમાં કામદારો અથવા મજૂરો હોય છે આ ઉપરાંત બીજી વિગતોમાં કર્મચારી અને કારકુન શબ્દનો પણ ઉપયોગ થશે તો જો કામદાર અથવા મજૂર શબ્દનો ઉપયોગ કર્યો હોય તો તેની મજૂરી હોય વેતન હોય પગાર હોય કે વોટર હોય તો તે સંપૂર્ણ સલામત લેણદાર ગણાય છે અને ત્યારબાદ આવે છે કામદારોનું પેન્શન પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેજ્યુઇટી તમને આ ત્રીજા નંબરની વિગત કોઈ દાખલામાં જોવા મળશે નહીં પરંતુ ઉપરની વિગત એટલે કે એક નંબર અને બે નંબરની વિગતો તમને ફરજિયાત જ્યારે પણ સંપૂર્ણ સલામત લેણદારો હશે તો આ બે વિગતો જોવા મળશે પરંતુ એવા ખૂબ ઓછા દાખલા હશે કે જેમાં સંપૂર્ણ સલામત લેણદારોની વિગતો આપી હશે અને જો તમારે એમસીક્યુની તૈયારી કરી રહ્યા છો અથવા એમસીક્યુના આધારે તમારે ઓનલાઈન એક્ઝામ આપવાની છે એટલે કે એટી કેટીના સ્ટુડન્ટ તો તમારા માટે આ સંપૂર્ણ સલામત લેણદારોમાં કયા કયા લેણદારોનો સમાવેશ થાય છે તે વિગતો તૈયાર કરી રાખવાની આમાંથી પ્રશ્ન આવી શકે છે સંપૂર્ણ સલામત લેણદારો બાદ આવે છે વિસર્જન ખર્ચ અને વિસર્જન ખર્ચ તમને દાખલાના હવાલામાં ફરજીયાત આપ્યો હશે આ એક નોર્મલ વિગત છે ત્યારબાદ આવે છે લિક્વિડેટરનું મહેનતાળું આ અંગે તમને હવાલા આપ્યા હશે અને આ સૌથી ઇમ્પોર્ટન્ટ ગણતરી છે લિક્વિડ આવક જાવકના પત્રકની હવે લિક્વિડેટરના મહેનતાળું ઘણી બધી પદ્ધતિઓ અથવા ઘણી બધી બાબતોને ધ્યાનમાં લઈને નક્કી કરવામાં આવે છે તો આપણે મહેનતાળામાં કઈ કયું મહેનતાણું હોઈ શકે તે જોઈ લઈએ તો નંબર એક આવે છે મિલકતોની ઉપજ પર તમને હવાલામાં કહ્યું હશે કે લિક્વિડેટરે જેટલી મિલકતો વેચી છે તેની ઉપજના બે ટકા પાંચ ટકા લે કે તેનું મહેનતાળું આપવાનું છે ત્યારબાદ આવે છે મિલકતના વધારા પર જો સૂચના આપેલો હોય તો એટલે કે તમને કહ્યું હોય કે લિક્વિડ હેઠળને જે મિલકતોનો વધારો મળ્યો છે તેના ઉપર પણ અમુક ટકા લેખે મહેનતાણું આપવાનું છે તો જો આ સૂચના હોય તો જ તમારે તેના ઉપર મિલકતના વધારાનું મહેનતાણું પણ ગણવાનું છે ત્યારબાદ આવે છે પસંદગીના લેન્ડાળોને ચૂકવેલ રકમ પર હવે પસંદગીના લેન્ડાળો આપણને આ જ વિડીયોમાં આપણે જોઈ લઈશું કે તેમાં કઈ કઈ વિગતો આવે છે તો હમણાં માત્ર સૈદ્ધાંતિક માહિતી મેળવી લો કે પસંદગીના લેણદારોને લિક્વિડ હેઠળ જેટલી રકમ ચૂકવે છે તો એ ચૂકવેલ રકમના પણ અમુક તકાલેખે જે હવાલામાં આપી હોય સૂચના હોય તે પ્રમાણે મહેનતાનું ગણવામાં આવે છે અને ત્યારબાદ આવે છે બિનસલામત લેણ ચૂકવેલ રકમ પર તો બિનસલામત લેણદારો પણ આપણે આગળ વિડીયોના આગળના ભાગમાં જ અભ્યાસ કરીશું કે બિનસલામત લેણદારો કોને કહેવાય અને તેમાં કયા કયા પ્રકારના લેણારોનો સમાવેશ થાય છે તો અહીં જે રકમ આપણે બિનસલામત લેણદારોને ચૂકવીશું તે ચૂકવેલ રકમના અમુક તકાલેખે જો દાખલામાં સૂચના હશે તો તે અમુક ટકા લેખે આપણે લિક્વિડેટરને મહેનતાણું ચૂકવવાનું છે આ ઉપરાંત પ્રેફરન્સ શેર હોલ્ડરોને ચૂકવેલ રકમ પણ જો સૂચના આપી હોય તો તેના ઉપર પણ અમુક મહેનતાણું ગણવાનું અને ઇક્વિટી શેર હોલ્ડરોને ચૂકવેલ રકમ પર જો અમુક ટકા લેખે મહેનતાણા અંગે સૂચના આપી હોય તો તે અંગેનું મહેનતાણું પણ તમારે અહીં ધ્યાનમાં રાખવાનું છે પરંતુ એ પ્રકારની લિક્વિટી શેર અને પ્રેફરન્સ શેર હોલ્ડરો ઉપર ચૂકવેલ રકમના મહેનતાણાની ગણતરી ખૂબ ઓછા દાખલામાં હોય છે બાકી નવ્વાણું ટકા જેટલા દાખલા હશે તેમાં આ ચાર વિગતોમાંથી કોઈપણ બે અથવા ત્રણ વિગતો પર ફરજિયાત મહેનતાણું ગણવાનું હશે તો આ થઈ ગયું લિક્વિડેટરનું મહેનતાણું કે લિક્વિડેટર જે ચૂકવણી કરે છે જે મિલકતોનું વેચાણ કરે છે તો તે પોતાના કાર્ય બદલ તેને જે અમુક રકમ મેળવવાની છે તે તેનું મહેનતાણું ગણાય છે તો મહેનતાણા બાદ આવે છે લિક્વિડેટરે ચૂકવણી કરવાની હોય છે અને તે છે પસંદગીના લેણારો હવે આ વિગત પણ સૌથી ઇમ્પોર્ટન્ટ છે તમારે આ પસંદગીના લેણદાળોને ફરજિયાત તૈયાર કરી રાખવાના કે પસંદગીના લેણદાળોમાં કયા કયા લેણારોનો સમાવેશ થાય છે તો પસંદગીના લેણ પ્રથમ નંબર આવે છે સરકારને ચૂકવવાના કરવેરા અને તે પણ પાછલા બાર માસના એટલે કે જે વર્તમાન ચાલુ વર્ષ છે તે વર્ષના જ કરવેરાને આપણે ધ્યાનમાં લેવાના છે જો તેનાથી અગાઉના કરવેરા હોય તો આપણે એ બિન સલામત લેંડાળોમાં ધ્યાનમાં લઈશું આપણે બિન સલામત લેંડાળોનો અંગેનો અભ્યાસ આપણે વિડીયોના આગળના ભાગમાં કરવાના છે તો પસંદગીના લેંડાળોમાં પ્રથમ આવે છે કે સરકારને ચૂકવવાના કરવેરા અને તે પણ પાછલા બાર માસના અથવા જે વર્તમાન ચાલુ વર્ષ છે નાણાકીય વર્તમાન વર્ષ છે તેના કરવેરા આપણે ધ્યાનમાં લેવાના છે ત્યારબાદ આવે છે કર્મચારી અથવા કારકુનનો છેલ્લા ચાર માસનો પગાર જો ઉપર સંપૂર્ણ સલામત લેણદારોમાં આપણે કામદારોનો પગાર અથવા મજૂરીને ધ્યાનમાં લીધી હતી જ્યારે પસંદગીના લેણદારોમાં ક્યાં તો કર્મચારી અથવા ક્યાં તો કારકુન આ બે શબ્દોનો ફરજિયાત ઉપયોગ કર્યો હશે જો કારકુન કે કર્મચારીનો પગાર હોય તો તે સંપૂર્ણ સલામત લેણદારોમાં આવે છે અને તેમાં પણ લિમિટ છે કે છેલ્લા ચાર માસનો પગાર અથવા વધુમાં વધુ રૂપિયા વીસ હજાર એટલે કે એક કારકુનનો છેલ્લા ચાર માસનો પગાર લેવાનો છે અથવા એક કારકુનના વધુમાં વધુ રૂપિયા વીસ હજારની પસંદગીના લેણદારોમાં સમાવેશ કરી શકીએ તો તેના કરતાં જે વધુ રકમ હશે તે આપણા બિનસલામત લેણદારો ગણાશે એક એક્ઝામ્પલ દ્વારા તમને સમજ આપી દઉં જેથી તમને અહીં જ કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય ધારો કે કોઈ એક કારકુનનો છેલ્લા ચાર માસનો આપણને પગાર મળે છે રૂપિયા ત્રીસ હજાર અને આપણે વધુમાં વધુ કેટલા ચૂકવવાના છે માત્ર વીસ હજાર તો એક કારકુનના ખરેખર પગાર ત્રીસ હજારમાંથી વીસ હજાર તો પસંદગીના લેણદારોમાં સમાવેશ થશે હવે બાકીના જે દસ હજાર વધશે તે તે દસ હજાર રૂપિયા બિનસલામત લેણદારોમાં તેનો સમાવેશ કરવામાં આવશે આમ ત્રીસ હજારનું વાયફેશન તેનું વર્ગીકરણ પસંદગીના લેન્ડાર અને બિનસલામત લેન્ડાળોમાં કરવામાં આવશે તો આ વિગત તમને દરેક દાખલામાં જોવા મળશે અને ઘણા બધા સ્ટુડન્ટને અહીં કન્ફ્યુઝન થાય છે નો ડાઉટ તમે પૂરેપૂરી રકમ પસંદગીના લેણદારોમાં લખશો તો તમારો અંતિમ જવાબ તો સાચો મળશે પરંતુ એન્ટ્રીનો જે માર્ક્સ મળવાનો હતો તે માર્ક મળશે નહીં કારણ કે તમારી આ એન્ટ્રી અથવા આ રકમ ખોટી હશે ત્યારબાદ આવે છે છૂટા થતાં કર્મચારીનો પગાર આ વિગત તમને આપવામાં આવતી નથી અથવા કોઈપણ દાખલામાં આ વિગત જોવા મળશે પણ નહીં અને ત્યારબાદ આવે છે વીમા યોજનામાં કંપનીનો ફાળો આ વિગત પણ હોતી નથી ત્યારબાદ આવે છે પ્રોવિડન્ટ ફંડ પેન્શન અને ગ્રેજ્યુટી જુઓ ઉપર છે કામદાર અંગેનું પેન્શન પ્રોવિડન્ટ ફંડ અથવા ગ્રેજ્યુઈટી જ્યારે અહીં માત્ર પ્રોવિડન્ટ ફંડ પેન્શન અને ગ્રેજ્યુઈટી છે અને આ જ વિગત તમને દરેક દાખલામાં આપવામાં આવી હશે તમને માત્ર પ્રોવિડન્ટ ફંડ પેન્શન અથવા ગ્રેજ્યુઇટી કહી હશે અને જનરલી તો પ્રોવિડન્ટ ફંડ જ હોય છે તો આ જે પ્રોવિડન્ટ ફંડ હોય છે માત્ર જ્યાં પ્રોવિડન્ટ ફંડ લખ્યું હોય તો તે આપણે પસંદગીના લેણોમાં ધ્યાનમાં લેવાનું છે અને દરેક દાખલામાં તમને માત્ર પ્રોવિડન્ટ ફંડ લખીને જ આપ્યો હશે કામદારોનું છે કે કર્મચારીનું છે તે અંગે સૂચના નહીં હોય આથી આપણે આ પ્રોવિડન્ટ ફંડને પસંદગીના લેણોમાં સમાવેશ કરીશું તો આ વિગતની નોંધ સ્વરૂપે લખી રાખો કે પસંદગીના લેણામાં પ્રોવિડન્ટ ફંડનો સમાવેશ થાય છે કામદારનું પ્રોવિડન્ટ ફંડ આપણે ધ્યાનમાં લેવાનું નથી અને દાખલામાં આપવામાં આવતું પણ નથી તો આ થઈ ગયા પસંદગીના લેણદારો ત્યારબાદ આવે છે ડિબેન્ચર હોલ્ડરોને ચૂકવવાના એટલે કે જે ડિબેન્ચર હોલ્ડરો હોય છે તેને આપણે ચૂકવણી કરવાની છે તો તેમાં જનરલી ત્રણ પ્રકારની ચૂકવણીઓ હોય છે પ્રથમ આવે છે ડિબેન્ચર એટલે કે ડિબેન્ચરની મૂળ જેટલી રકમ પાકા સરૈયામાં આપી હોય તેટલી રકમને આપણે ડિબેન્ચર લેવાના છે ત્યારબાદ આવે છે તેમાં પ્લસ કરવાનું હોય છે બાકી વ્યાજ એટલે કે જો પાછલા વર્ષનું અથવા કોઈ એક સમયગાળા દરમિયાન આપણે વ્યાજ નથી ચૂકવ્યું તો તે બાકી વ્યાજ અંગેની આપણે અહીં ધ્યાનમાં લેવાનું છે આ અંગે ક્યાં તો તમને પાકા સરવૈયામાં બાકી વ્યાજ આપ્યું હશે અથવા તમને તેનો હવાલો આપ્યો હશે કે છેલ્લા એક માસનું બે વર્ષનું એક વર્ષનું આપણે વ્યાજ ચૂકવવાનું છે અથવા છ મહિનાનું વ્યાજ ચૂકવવાનું છે તો આપણે તે વ્યાજ અહીં બાકી વ્યાજ તરીકે ધ્યાનમાં લઈશું અને ત્યારબાદ એક ત્રીજી વિગત છે અને તે છે વધારાના સમયનું વ્યાજ હવે વધારાના સમયનું વ્યાજ શું છે તો વધારાના સમયનું વ્યાજ એ ગુપ્ત હવાલો છે કારણ કે વધારાના સમયના વ્યાજ અંગે તમને હવાલામાં અથવા પાકા સરવૈયામાં કોઈ પણ જગ્યાએ સૂચના આપી હશે નહીં આ વ્યાજ તમારે જે પાકા સરવૈયાની તારીખ અને દેવા અથવા મિલકતોની ચૂકવણી અંગેની જે તારીખ હોય છે એ તારીખના આધારે વધારાના સમયના વ્યાજની ગણતરી કરવાની છે તો વધારાના સમયનું વ્યાજ કોને કહેવાય તે જોઈ લઈએ તો વિસર્જન તારીખ અથવા પાકા સરવૈયાની જે તારીખ હોય છે તે લે તમને જે તારીખનું પાકો સરવૈયો આપ્યું છે તે તો આ બે તારીખ અને ડિબેન્ચર હોલદળોને ચૂકવવાની તારીખ અથવા તે ચૂકવણીની તારીખ આ તારીખ પણ તમને દાખલામાં આપવામાં આવી હશે ફરજિયાત બંને તારીખો જોવા મળશે પાકા સરવૈયાની તારીખ પાકા સરવૈયાની શરૂઆતમાં જ હશે અને ડિબેન્ચર હોલદળોને ચૂકવવાની તારીખ એક આ શબ્દનો ઉપયોગ કર્યો હશે અથવા દેવા ચૂકવણીની તારીખ આ બેમાંથી એક શબ્દનો ફરજિયાત ઉપયોગ કર્યો હશે અને તેની તારીખ પણ તમને ત્યાં આપી હશે તો આ બે તારીખો વચ્ચે જો તફાવત જોવા મળે તો આપણે ડિબેન્ચર હોલ્ડરોને આ જે તે તફાવત છે જેટલા મહિનાનો તફાવત છે તેટલા મહિનાના સમયગાળા માટે વધારાનું વ્યાજ ચૂકવવાનું હોય છે ફોર એક્ઝામ્પલ આપણે સમજી લઈએ ધારો કે આપણા કંપનીના વિસર્જનની અથવા પાકા સરવૈયાની તારીખ છે તારીખ એકત્રીસ ત્રણ બે હજાર વીસ તે એકત્રીસ ત્રણ બે હજાર વીસના રોજ આપણી કંપનીનું પાકું સરવૈયું બંધ કરવામાં આવે છે અથવા તે તારીખે આપણું કંપનીનું વિસર્જન થાય છે અને આપણે જે દેવા ચૂકવ્યા છે એટલે કે લિક્વિડેટરે આપણા જે દેવાઓની ચૂકવણી કરી આપી છે તો તેની તારીખ આપણને દાખલામાં આપી છે ત્રીસ છ બે હજાર વીસ આમ પાકા સરવૈયાની અંતિમ તારીખ તારીખ એકત્રીસ ત્રણ બે હજાર વીસ એટલે કે ત્રીજા મહિનામાં આપણે વિસર્જન કરીએ છીએ અથવા પાકું સરવૈયું બંધ કરીએ છીએ અને દેવા ચૂકવણીઓની તારીખ આપણને આપી છે ત્રીસ છ બે હજાર વીસ તો આ બે તારીખ વચ્ચે ત્રણ માસનો સમયગાળો આવે છે તો હવે આપણે આ ત્રણ માસના સમયગાળા અંગેનું જે વધારાનું વ્યાજ છે તે વધારાનું વ્યાજ અહીં ચૂકવવાનું હોય છે અને કંપનીએ ફરજિયાત આ વ્યાજ ચૂકવવું પડે છે તમને હવાલામાં સૂચના આપી હોય કે ન આપી હોય તમારે ફરજિયાત વધારાના વ્યાજ અંગેની ચૂકવણી જો આ બે તારીખ વચ્ચે તફાવત હોય તો ફરજિયાત કરવી પડશે અને તેની ગણતરી પણ કરવી પડશે બાકી વ્યાજ હોઈ શકે અથવા ન હોઈ શકે પરંતુ જો તારીખ વચ્ચે તફાવત હશે તો વધારાના સમયનું વ્યાજ તો ફરજિયાત હશે જ અને તેની ગણતરી ફરજિયાત કરવી પડશે નહીં તો તમારો દાખલો ખોતો ગણાશે તો આ થઈ ગયું ડિબેન્ચર હોલ્ડરોને આપણે જે ત્રણ વિગતો અથવા ત્રણ રકમો ચૂકવવાની છે જનરલી ઓલમોસ્ટ દરેક દાખલામાં ક્યાં તો આ ત્રણે ત્રણ વિગત હોય છે અથવા ત્રણમાંથી બે વિગતો ફરજિયાત જોવા મળશે જ હવે ડિબેન્ચર હોલ્ડરોને આપણે ચૂકવણી કરી આપી છે તો ત્યારબાદ આવે છે આપણા જે બિનસલામત લેન્ડારો છે તેમને ચૂકવણી કરવાની હવે બિનસલામત લેન્ડારો કોને કહેવાય તો જો આપણે ઉપર સંપૂર્ણ સલામત લેન્ડારો જોયા ત્યારબાદ આપણે પસંદગીના લેન્ડારો જોયા અને હવે આવે છે ત્રીજા બિનસલામત લેન્ડારો તો બિનસલામત લેન્ડારોમાં કયા કયા લેંડારોનો સમાવેશ થાય તો તેમાં એક છે કે કર્મચારી અથવા કારકુનનો ચાર માસથી વધુ અથવા રૂપિયા વીસ હજારથી વધુ પગાર તમને અગાઉ જ એક્ઝામ્પલ દ્વારા સમજાવી આપ્યું હતું કે છેલ્લા ચાર માસનો ખરેખર પગાર ત્રીસ હજાર આવે છે અને આપણે વધુમાં વધુ માત્ર રૂપિયા વીસ હજાર ધ્યાનમાં લઈ શકીએ છીએ આથી બાકીના જે દસ હજાર હશે તે આપણા બિનસલામત લેણદારો ગણાશે તો એક વિગત થઈ ગઈ ત્યારબાદ આવે છે દેવી હુંડી અથવા વતાવેલ લેણી હુંડી દેવી હુંડી એટલે બિનસલામત કહેવાય કારણ કે તે અંગે કોઈ પણ પ્રકારની બાહીધરી અથવા કોઈ પણ પ્રકારનું તારણ હોતું નથી તે ચૂકવી પણ શકાય અથવા ન પણ ચૂકવાય છે ત્યારબાદ આવે છે બતાવેલ લેણી હુંડી એટલે આપણે જો એડવાન્સમાં પાકતી તારીખ પહેલાં હુંડી વટાવી લઈએ તો તે હુંડી જો ભવિષ્યમાં નકાર હશે તો તે માટે પણ આપણા બિનસલામત લેણદારો ગણાય છે અને ત્યારબાદ આવે છે કરવેરા એટલે કે સરકારી કરવેરા પાછલા બાર માસથી અગાઉના સમયના એટલે કે વર્તમાન જે નાણાકીય વર્ષ છે તેનાથી અગાઉના વર્ષના જો કોઈ કરવેરા હોય તો આપણે તે વધારાના કરવેરા અથવા અગાઉના વર્ષના કરવેરાના આપણે બિનસલામત લેંડાણોમાં ધ્યાનમાં લેવાના છે જો પાછલા માસના કરવેરા હોય તો તે આપણે પસંદગીના લેંડાણોમાં ધ્યાનમાં લઈશું પરંતુ તેનાથી અગાઉના એટલે કે પાછલા વર્ષથી પણ અગાઉના જો કરવેરા હશે તો તે આપણા બિનસલામત લેંડાળોમાં ધ્યાનમાં લેવાશે તો આ થઈ ગઈ બિનસલામત લહેડાણોને ચૂકવવાની વિગત ત્યારબાદ આવે છે પ્રેફરન્સ શેર હોલ્ડરોને ચૂકવણી જેમાં પ્રેફરન્સ શેર મૂડી અને પ્રેફરન્સ શેર હોલ્ડરોનું ડિવિડન એટલે કે પ્રેફરન્સ ડિવિડનને ધ્યાનમાં લેવામાં આવે છે પ્રેફરન્સ શેર મૂડી તમને દરેક દાખલામાં જોવા મળશે જ્યારે પ્રેફરન્સ ડિવિડન્ડ અંગે જો હવાલો આપ્યો હોય અથવા પાકા સરવૈયામાં બાકી પ્રેફરન્સ ડિવિડન્ડ આ અંગેની વિગત આપી હોય તો જ તમારે પ્રેફરન્સ ડિવિડન્ડને ધ્યાનમાં લેવાનું છે બાકી તમારે પ્રેફરન્સ ડિવિડન્ડને ધ્યાનમાં લેવાનું નથી તો પ્રેફરન્સ શેર હોલ્ડરોને ચૂકવવાની વિગતો બે હોઈ શકે એક તો પ્રેફરન્સ શેર મૂડી અને જો હવાલામાં આપ્યું હોય અથવા પાકા સરવાયામાં આપ્યું હોય તો તે પ્રેફરન્સ શેર હોલ્ડરોનું ડિવિડન્ડ તો આ રીતે આ ક્રમમાં પ્રથમ આપણે ચૂકવણીઓ કરવાની છે અને ત્યારબાદ આવે છે ઇક્વિટી શેર હોલ્ડરો પાસેથી મંગાવવાની અથવા તેમને ચૂકવવાની કે પરત કરવાની રકમ તો જનરલી તમે જ્યારે શરૂઆતના એક્ઝામ્પલ સોલ્વ કરશો તો તેમાં તમને સિમ્પલ દાખલા આપવામાં આવશે જેમાં તમારે જેટલી રકમ હોય છે તેટલી જ રકમની ચૂકવણીઓ કરવાની છે પરંતુ પરીક્ષામાં જે દાખલા પૂછાય છે અથવા જેમ જેમ તમે ચેપ્ટરને પ્રેક્ટિસ કરતા જશો તો આગળ જે એક્ઝામ્પલ આવશે તેમાં તમારે એ પ્રકારના દાખલા હશે કે જેમાં તમારી પાસે ઓછી રકમ હશે અને તમારા રકમની ચૂકવણીઓ વધારે કરવાની હશે જેમ કે આપણે ઉધાર બાજુ જે આવકો લખી છે તો કુલ આવકો તમારી પાસે ધારો કે હશે રૂપિયા સાત લાખ જ્યારે જાવક બાજુ જે સંપૂર્ણ સલામત લેન્ડાળોથી લઈને બિન સલામત લેન્ડાળો સુધીની કુલ ચૂકવણી તમને દાખલામાં આપવામાં આવશે રૂપિયા છ લાખ તો સાત લાખ આવકો છે અને છ લાખની તમે ચૂકવણીઓ કરી આપી છે હવે તમારી પાસે એક લાખ રૂપિયા વધ્યા છે અને એક લાખ રૂપિયામાંથી તમારા પ્રેફરન્સ શેર હોલ્ડરોને પણ ચૂકવવાના છે ઇક્વિટી શેર હોલ્ડરોને પરત કરવાના છે અથવા મંગાવવાના છે તો આ પ્રકારના સંજોગોમાં જ્યારે તમારે રકમ ચૂકવવાની ઓછી હોય વધારે હોય અને તમારી પાસે જે ખરેખર રકમ છે તે ઓછી હોય તો તે સંજોગોમાં આપણે મુડીતુતની ગણતરી કરીએ છીએ તો આપણે ગણતરી જોઈ લઈએ મુદીતુત તો પ્રથમ મુદીતુત કોને કહેવામાં આવે છે તો મુદીતુત એટલે વિસર્જન વખતે કંપનીની મિલકતો વેચી દેવા ચૂકવવા માટે લિક્વિડ પાસે પૂરતા નાણાં ન હોય તો તેને મૂડીતૂત કહેવામાં આવે છે ધારો કે કંપનીની મિલકતો વેચતા આપણને કુલ ઉપજ મળે છે રૂપિયા દસ લાખની પરંતુ આપણે જે દેવાઓ ચૂકવવાના છે તો તે દેવાઓની કુલ રકમ છે રૂપિયા બાર લાખ તો આમ આપણી પાસે બે લાખ રૂપિયાની રકમ ઓછી છે તો આ જે બે લાખ રૂપિયા ઘટ્યા છે તો તેને મૂડીતૂત તરીકે ઓળખવામાં આવે છે અને ફરજીયાત એક્ઝામ્પલ જે પરીક્ષામાં પૂછાય છે તેમાં મૂડીતૂતનો હવાલો ફરજીયાત જોવા મળશે હવે આપણે જે તૂટની ગણતરી છે તે આ ગણતરી કઈ રીતે કરવાની છે તે અંગેનો અભ્યાસ કરીશું તો મુડી તૂટની ગણતરી માટે જનરલી કેટલાક સ્ટેપ હોય છે જેમાં પ્રથમ આવે છે વધારો વધારો કોને કહેવાય તો કુલ આવકો માઇનસ અત્યાર સુધી કરેલ ચૂકવણીઓ અથવા જાવકો આપણે આવકોની ગણતરી તો શરૂઆતમાં જ લખી લેવાની છે જેટલી આવકો થાય છે તેટલી તો બધી જ આવકો આવક બાજુ લખવામાં આવે છે અને ત્યારબાદ અત્યાર સુધી કરેલ ચૂકવણીઓ ધારો કે આપણે અહીં ચૂકવણીઓ કરતાં કરતાં બિનસલામત લેણાદારો સુધી ચૂકવણી કરી છે આપણી પાસે આવકો રૂપિયા દસ લાખ છે અને કુલ પ્રેફરન્સ શેર હોલ્ડરો સહિત આપણે બાર લાખ અથવા તેર લાખ રૂપિયા ચૂકવવાના છે અને આપણે અહીં સુધી ચૂકવતા એટલે કે બિન સલામત લેણદારોને ચૂકવ્યા સુધી ત્યાં સુધી આપણે રૂપિયા નવ લાખ ચૂકવી આપ્યા છે તો કુલ આવકોમાંથી આપણે નવ લાખ રૂપિયાના લેણદારોને બાદ કરવાના છે તો આપણને વધારો મળી જશે ત્યારબાદ સેકન્ડ સ્ટેપ આવે છે કુલ પરત કરવાની રકમ અથવા ચૂકવવાની બાકી રકમ તો આપણે બિનસલામત લેન્ડરો સુધી તો ચૂકવણી કરી આપી છે હવે શું આવે છે પ્રેફરન્સ શેર હોલ્ડરોને ચૂકવવાના અને ત્યારબાદ આવે છે ઇક્વિટી શેર હોલ્ડરોને ચૂકવવાના તો પ્રેફરન્સ શેર હોલ્ડરોની રકમ અને ઇક્વિટી શેર હોલ્ડરોની જે ભરપાઈ રકમ છે તો તે બંને રકમનો સરવાળો કરવામાં આવે છે આમ આપણને કુલ પરત કરવાની રકમ મળી જશે અથવા ચૂકવવાની બાકી રકમ મળી જશે ત્યારબાદ આવે છે સ્ટેપ નંબર થ્રી જેમાં આવે છે મૂડી તૂટ બરાબર કુલ ચૂકવવાની રકમ માઇનસ કુલ વધારો એટલે કે સેકન્ડ સ્ટેપ માટે આપણે ફર્સ્ટ સ્ટેપ માઇનસ કરીશું તો આપણને તૂટની રકમ મળી જશે અહીં આપણી મૂડી તૂટની ગણતરી પૂર્ણ થતી નથી હજુ બે સ્ટેપ બાકી છે તો આ રીતે આપણે મૂડી તૂટની કુલ રકમ મેળવી લીધી ત્યારબાદ આવે છે સ્ટેપ નંબર ચાર અને તે છે મૂડી તૂટની વહેંચણી અને સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ હવે મૂડી તૂટની જ્યારે પણ વહેંચણી કરવાની હોય તો તેમાં બે પ્રકારની સ્થિતિ અથવા બે પ્રકારના સંજોગો જોવા મળે છે આપણે પ્રથમ સંજોગ લઈ લઈએ અને તે છે કે બંને પ્રકારના ઇક્વિટી શેરની દાર્શનિક કિંમત સમાન હોય તો મૂડી તૂટ શેરની સંખ્યાના પ્રમાણમાં વહેંચવામાં આવશે બંને પ્રકારના એટલે કે જો દાખલામાં તમને એક કરતાં વધુ પ્રકારના ઇક્વિટી શેર આપ્યા હોય તો અહીં માત્ર ઇક્વિટી શેરને જ ધ્યાનમાં લેવાના છે અહીં પ્રેફરન્સ શેર મૂડી ધ્યાનમાં લેવાની નથી તો જો બંને પ્રકારના અથવા એક કરતાં વધુ પ્રકારના ઇક્વિટી શેર આપ્યા હોય અને આ દરેક પ્રકારના ઇક્વિટી શેરની દાર્શનિક કિંમત એક સમાન એક સરખી હોય તો આપણે ઉપર જે થર્ડ સ્ટેપમાં મૂડી તૂટ મળી છે તો તેની વહેંચણી આપણે જે તે ઇક્વિટી શેરની સંખ્યાના પ્રમાણમાં કરવાની છે તમને આ વિગત ઓલમોસ્ટ દરેક દાખલામાં જોવા મળશે તો આ પ્રથમ સંજોગ થઈ ગયો કે દાર્શનિક કિંમત સમાન હોય તો ઇક્વિટી શેરની સંખ્યાના પ્રમાણમાં થર્ડ સ્ટેપની મૂડી તૂટને વહેંચવામાં આવે છે જો આ પ્રકારની સિચ્યુએશન ન હોય એટલે બીજો સંજોગ શું હોઈ શકે જો બંને શેરની બંને પ્રકારના ઇક્વિટી શેરની દાર્શનિક કિંમત જુદી જુદી હોય તો મૂડી તૂટની વહેંચણી કુલ શેર મૂડી કુલ શેર મૂડી એટલે કે કુલ દાર્શનિક કિંમતના આધારે શેર મૂડીના પ્રમાણમાં વહેંચવામાં આવે છે યાદ રાખો કે અહીં કુલ શેર મૂડી એટલે કે કુલ ભરપાઈ શેર મૂડી નથી કુલ દાર્શનિક કિંમતની જે શેર મૂડી હોય છે તો તેના આધારે અથવા તેના પ્રમાણમાં આપણે મૂડી તૂટની વહેંચણી કરવાની છે ઇન શોર્ટમાં એટલી જ વિગત સમજી લો કે જો દાર્શનિક કિંમત સમાન હોય તો આપણે શેરની સંખ્યાને ધ્યાનમાં લેવાની છે અને જો દાર્શનિક કિંમત જુદી જુદી હોય તો આપણે કુલ દાર્શનિક કિંમતના આધારે કુલ શેર મૂડીને ધ્યાનમાં લઈશું આ અંગે જ્યારે તમે પ્રેક્ટિકલ એક્ઝામ્પલનો સોલ્વ કરશો અથવા તે અંગેનો અભ્યાસ કરશો તો તમને ક્લિયરલી આ કોન્સેપ્ટ સમજ પડી જશે આ અંગે ઘણા બધા વિડીયો તૈયાર ઓલમોસ્ટ અમે તૈયાર કરી આપ્યા છે તમને આ દરેક વિડીયો અંગેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો આમ મૂડીતૂટની વહેંચી બે પ્રકારના સંજોગોમાંથી પણ એક સંજોગમાં ફરજિયાત કરવાની રહેશે સમાન હશે તો આપણે સંખ્યાને ધ્યાનમાં રહીશું અને જો દાર્શનિક કિંમત જુદી જુદી હોય તો કુલ દાર્શનિક શેર મૂડીના આધારે આપણે મૂડી તૂટની વહેંચરી કરીશું અને ત્યારબાદ આવે છે અંતિમ સ્ટેપ સ્ટેપ નંબર પાંચ અને તે છે પરત કરવાની રકમ અથવા મંગાવવાની રકમ એટલે કે ક્યાં તો આપણે ઇક્વિટી શેર હોલ્ડરોને પરત કરીશું અથવા ક્યાં તો આપણે ઇક્વિટી શેર હોલ્ડરો પાસેથી અમુક રકમ મેળવીશું બંને સંજોગો આપણે જોઈ લઈએ કે પરત કરવાની રકમ અને મંગાવવાની રકમ કઈ રીતે મળે છે તો પ્રથમ સૂત્ર છે તે માટેનું સૂત્ર છે કે વસૂલ આવેલ શેર મૂડી જે દાખલામાં તમને આપી હશે જેને આપણે ભરપાઈ શેર મૂડી તરીકે પણ ઓળખીએ છીએ તો ભરપાઈ શેર મૂડી માઇનસ ફાળે આવેલ મૂડીતૂત એટલે કે આપણે ફોર્થ સ્ટેપમાં જે મૂડીતુતની વહેંચવી કરી છે તો જે તે ઇક્વિટી શેર માટે જેટલી મૂડીતૂત આવે છે તો આ ભરપાઈ શેર મૂડી અને આ આવેલ ફાળે આવેલ મુદ્દી મૂડીતુટની મહેચરી કરતાં જે રકમ મળે તે રકમને આપણે ધ્યાનમાં લઈશું જો પ્લસ રકમ મળે તો તેનો અર્થ જુદો થાય છે અને જો રકમ માઇનસ મળે તો તેનો અર્થ પણ જુદો થાય છે હવે ધારો કે આ તફાવતની રકમ આપણને પ્લસ મળે તો તેનો અર્થ શું થાય તો જો તફાવતની રકમ પ્લસ અથવા ધન મળે તો તેટલી રકમ આપણે ઇક્વિટી શેર હોલ્ડરોને પરત કરવાની છે એટલે કે આપણે ઇક્વિટી શેર હોલ્ડરોને ચૂકવવાની છે ક્યારે ચૂકવવાની જ્યારે રકમ પ્લસ મળે છે ત્યારે અને જો તફાવત ઋણ મળે તો આપણે તેટલી રકમ ઇક્વિટી શેર હોલ્ડરો પાસેથી મંગાવવાની છે તો આમ બે પ્રકારની સિચ્યુએશન બની શકે છે ક્યાં તો બંને સિચ્યુએશન હશે અથવા ક્યાં તો કોઈ પણ એક સિચ્યુએશન જોવા મળશે કે બંને રકમ બંને પ્રકારના ઇક્વિટી શેર હોલ્ડરો માટે તમને ધન મળશે અથવા એક પ્રકારના ઇક્વિટી શેર માટે પ્લસ અને બીજા પ્રકારના ઇક્વિટી શેર માટે માઇનસ રકમ મળશે પરંતુ આ બે સિચ્યુએશનમાંથી ફરજિયાત કોઈ એક સિચ્યુએશન હશે રકમ ક્યારેય શૂન્ય થશે નહીં તો ક્યાં તો પ્લસ હશે અથવા ક્યાં તો માઇનસ હશે તો આ રીતે આપણે મૂડી મૂડીતુધની ગણતરી કરીશું ફરીથી રિવિઝન કરી લઈએ કે મૂડી મૂડીતુત ક્યારેય ગણવામાં આવે છે જ્યારે મિલકતોની આવક ઓછી હોય અને દેવાઓની રકમ વધારે હોય તો મૂડી મૂડીતૂત ગણવામાં આવે છે જેમાં પ્રથમ સ્ટેપ વધારો શોધવામાં આવે છે એટલે કે કુલ આવકોમાંથી અત્યાર સુધી જે કરેલ ચૂકવણી બાદ કરતાં જે વધારાની રકમ મળશે તે વધારો મેળવવાનો ત્યારબાદ આવે છે કુલ પરત કરવાની રકમ એટલે કે હજુ આપણે કેટલી રકમ પરત કરવાની છે તે બાદ કરવામાં આવે છે અથવા તે રકમ મેળવવાની છે ત્યારબાદ આવે છે મૂડી તૂટ એટલે કે સેકન્ડ સ્ટેપ માટે આપણે ફર્સ્ટ સ્ટેપ માઇનસ કરીએ તો મૂડી તૂટ મળે છે ફોર્થ સ્ટેપમાં આપણે મૂડી તૂટની વહેંચણી કરીએ છીએ અને ફિફ્થ સ્ટેપમાં એટલે કે લાસ્ટ સ્ટેપમાં આપણે પરત કરવાના કે મંગાવવાની રકમ મેળવીશું જો પ્લસ મળે તો આપણે તેટલી રકમ પરત કરવાની અને જો માઇનસ મળે તો આપણે કેટલી રકમ ઇક્વિટી શેર હોલ્ડરો પાસેથી મંગાવીશું હવે આ વિગતની એન્ટ્રી કઈ રીતે કરવામાં આવે છે તો જુઓ જો આપણને તફાવતની રકમ પ્લસ મળે તો તેટલી રકમ આપણે પરત કરવાની આપણે પરત કાઢી એટલે કે આપણે લિક્વિડેટર છે હવે આપણે તેટલી રકમ પ્લસ પરત કરીશું તો તે આપણા માટે જાવક થશે માટે તે આપણી જાવકો બાજુ આવશે જ્યાં લખવામાં આવશે ઇક્વિટી શેર હોલ્ડરો ખાતે પરત કરવાની રકમ તો આમ પ્લસ રકમ હંમેશા જમા બાજુ અથવા જાવક બાજુ હોય છે અને જે માઇનસ રકમ આવે છે તે ઉધાર બાજુ લખવામાં આવે છે અને જે ગણાય છે ઇક્વિટી શેર હોલ્ડરો ખાતે મંગાવવાની રકમ તમે આ રકમ શેરડીથ પણ મેળવી શકો છો આ કુલ રકમને ઇક્વિટી શેરની સંખ્યા વધે ભાગાકાર કરશો તો તમને શેરડીથ રકમ પણ મળી જશે પરંતુ શેરડીથ રકમનું એટલું ઇમ્પોર્ટન્ટ નથી કુલ રકમ આવી જવી જોઈએ તો આ રીતે હવે આપણે લિક્વિડ આવક જાવકનું પત્રક બંધ કરીશું તો જેટલી રકમ ઉધર બાજુ હોય તેટલી રકમ જમા બાજુ થવી જોઈએ જે રીતે પાકા સરવૈયામાં મૂડી દેવાને મિલકત લેણા બાજુનો સરવાળો સમાન થવો જોઈએ તે જ રીતે અહીં લિક્વિડ આવક જાવક આવક બાજુ અને જાવક બાજુની વિગતોનો સરવાળો સરખો થવો જોઈએ જો આ થઈ ગયો તો તમારો દાખલો સાચો છે નહીં તો દાખલાની ગણતરીમાં કોઈ જગ્યાએ ભૂલ રહેલી છે તો આ થઈ ગયું આપણું આવક જાવકનું સંપૂર્ણ પત્રક અને તે અંગેનો સંપૂર્ણ કોન્સેપ્ટ તો આ દાખલા માટે ફરજિયાત તમારે જાવકોનો જે ક્રમ હોય છે તેને જાળવી રાખવાનો છે કારણ કે જાવકોના ક્રમના આધારે જ દાખલો વ્યવસ્થિત ગણાશે અને તે મુજબ જ તમારી જે માર્કિંગ સિસ્ટમ છે તમને જે માર્ક્સ આપવામાં આવે છે તો તે ક્રમ પ્રમાણે જ હોય છે કારણ કે જે સોલ્યુશન હોય છે તો તેમાં પણ ક્રમ જાળવીને જ એક્ઝામ્પલ અથવા ઉદાહરણને સોલ્યુશન આપવામાં આવે છે તો આ રીતે આ જ ક્રમમાં તમારે જાવકોને યાદ રાખવાની છે ફરજિયાત દરેક કઈ કઈ જાવકો એટલે કે કયા પ્રકારના લેણદારોમાં કઈ વિગતો હોય છે સંપૂર્ણ સલામત લેણદાળો કોને કહેવાય પસંદગીના લેણદાળો કોને કહેવાય બિનસલામત લેણદાળો કોને કહેવાય અને સૌથી ઇમ્પોર્ટન્ટ વિગત તૂટની ગણતરી કઈ રીતે કરવામાં આવે છે અને તેમાં કયા કયા સ્ટેપનો સમાવેશ થાય છે તો આ દરેક વિગત અંગેની નોંધ તમારી નોટબુકમાં લખી લેવી જેથી તમે તેનું વ્યવસ્થિત રીતે વાંચન કરી શકો અથવા તેને યોગ્ય રીતે પ્રિપેર કરી શકો તો આજનો આપણું આ વિડીયો અહીં પૂર્ણ થઈ ગયું જેમાં આપણે લિક્વિડેટર અંગેની જેટલી બેઝિક માહિતી મેળવવાની હતી અને ખાસ કરીને લિક્વિડ એતરનું આવક જાવકના પત્રક અંગેનો સંપૂર્ણ અભ્યાસ કર્યો છે હું આશા રાખું છું કે તમને આ વિડીયોમાં પૂરતી સમજ પડી હશે તેમ છતાં પણ જો કોઈ પ્રશ્ન હોય તો તમે અમને નીચે કોમેન્ટ બોક્સ દ્વારા પૂછી શકો છો હું તમને તે અંગેનું યોગ્ય મદદ આપવાનો પ્રયત્ન કરીશ આ ઉપરાંત આ ચેપ્ટરના ઘણા બધા દાખલાઓના સોલ્યુશનના વિડીયો અમે ઓલરેડી તૈયાર કર્યા છે જે તમને અમારી પ્લે લિસ્ટમાં જોવા મળશે આ ઉપરાંત પણ તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે અને હવે જ્યારે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યારે જે એમસી ક્યુ છે જે બે માર્ક્સમાં પૂછાશે ખાસ કરીને એટી કેટીના સ્ટુડન્ટ માટે તો જે એમ ક્યુ છે તો આ એમસી ક્યુ અંગેના વિડીયોનો અભ્યાસ કરીશું થેન્ક યુ